एवा ऊंचा रे एवा ऊंचा पर्वत में हंसला हम घना गुरु जी हो जी ए आदिए भी काटा केरी वाड़ आदिए भी दरगाह में जाऊं से आगे दादा ना
નો રોટલો તું ખવડાવે તો ખાવું છે મારે દાદાના શરણે જાવું છે આજે મોઢવદર ગામે જાવું છે મારે ખાવું છે મારે જાવું છે આજે દાદાના શરણે જાવું છે આજે દાદાના શરણે મોઢવદર ગામે મારા દાદા બિરાજે નવું ખંડ મારે એનું નામ ગાજે એ પ્રેમથી તમારા દર્શન કરીને પ્રેમથી તમારા દર્શન કરીને આજે પાવન થાવું છે મારે દાદાના શરણે
बड़ी बड़ी देवल होल में रवड़ी खमा 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 रवड़ी खमा 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 खमा
महेश महेश कुमेश दिनेश सुरेश होते वही ध्यान कर हे माक्षर वकंदर व किन्नर चारण नारद मुनि ये गान करे वडी अद्रत जी अगस वशिष्ठ जात रायु थाई मारो हेलो सुनी जा
ઈજ દીકરી જ્યારે મોટી થાય પછી બાપ ને શું કે તેરી લાડકી મેં રહુંગી તેરી લાડકી મેં કિતની ભી દૂર તો સે મેં ચાહે રહું જરા આંચી ભી જો કભી મુઝે પેરી આતી ભરી જાતી બોલે કંઠનાથ મહારાજ કૃષ્ણ કનૈયાલાલ કી સદગુરુ મહારાજ કી હલ ભજન અને સંગીતની વાત હોય એટલે એક વાત અચૂકપણે મનમાં એમ થાય કે જેમ જેમ રાત વીતતી જાય એમ હૃદયમાં ભજન લાગતા જાય. ખરેખર આજ આનંદ અને આજ ઉછળંગ આજ નૈનોમાં ને સખી આજ અમારા આંગણે કંચન વર્ષ્યા. ખૂબ આનંદનો તહેવાર અને આ પ્રસંગ જ્યારે આપણા આંગણે છે. મને યાદ છે 9 જાન્યુઆરીએ પૂજ્ય નિરંજન બાપુ સાથે મારે પુના પ્રોગ્રામ હતો. પત્રિકાઓ છપાઈ ગઈ એમાં મારું નામ ફોટો બાપુ સાથે બાપુને મળવાનો એક ઉત્સાહ હતો. પણ સરકારી નોકરીના એક અનિવાર્ય કારણોસર હું પુના જઈ ન શક્યો. મને આ કાર્યક્રમ ગુમાવવાનો વસવસો નહોતો, મને પુના જવાનો કે પુના જવાનું ચૂકી જવાનો વસવસો નહોતો, પણ મને નિરંજન બાપુને ન મળવાનો વસવસો હતો સાહેબ. કારણ કે હું એક કલાકાર તરીકે એવું ચોક્કસ માનું છું કે જેમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કોઈ નવોદિત કલાકાર અમિતાભ બચ્ચન સાથે કામ ન કરે તો એની કારકિર્દી અધૂરી કહેવાય.
એમાં સંતવાણીના દોરમાં એમાં સંગીતની દુનિયામાં સાહેબ જો બાપુ સાથે પ્રોગ્રામ ન કરો તો તમારી સંગીતની કારકિર્દી અધૂરી કહેવાય એવા પૂજ્ય બાપુ અહીં ઉપસ્થિત છે. અને આજે આ બાપુને અઠેક અઠે મળવાનું મેળ પડી ગયું. ખરેખર હાવ અઠેક અઠે અચાનક એક મારા મિત્ર ધર્મેશભાઈનો ફોન આવ્યો, મને કે સાહેબ નિરંજન બાપુ અને અલ્પાબેન આવે છે ને તમારે આવવાનું છે. મેં કીધું બાપુને મળવાનો તો એક લાહવો છે, આવીશ, પણ આ અઠેક અઠે સમજો ને, અઠેક અઠે એમ બધા બહુ સમજે, ઘણાનું અઠેક અઠે મેળ પડી જાય. ભૂકંપ થયો, ભૂકંપ પછી ભારત દેશમાં વડાપ્રધાનને એમ થયું કે ભારતમાં આ મોદી સાહેબે ને આ ભારતની સરકારે એવું તે શું કર્યું, ટૂંકા સમયમાં આટલો બધો વિકાસ થઈ ગયો. એટલે નેપાળના વડાપ્રધાન ભારત દેશના વિકાસને જોવા માટે ભારત આવ્યા. હવે બરાબર આવતા હતા ને આપણા વડાપ્રધાને એમ કીધું એકાદ ગાડી લઈને જાઓ, વડાપ્રધાનને લઈ આવો દિલ્હી સુધી. વડાપ્રધાનને બરાબર લેવા જતા હતા ને અડધે પહોંચે ને આપણા ડ્રાઈવર વાળી પેલી એમ્બેસેડર ગાડી રાત ખેંગારજીના વખતની ખોટવાઈ ગઈ. નેપાળના વડાપ્રધાનને એમ થયું કે હવે ક્યારે ઇન્જિનિયર આવશે ને ક્યારે રિપેર કરશે, આ બધો મેળ નહીં પડે. આવો વિચારતો હતો ત્યાં તો આપણું ડ્રાઈવર છે ગાડી નીચે ઉતર્યો ને પેલું બોનેટ ખોલ્યું, અને બોનેટ ખોલીને પછી બે નલીઓ છે ને બરાબર બહાર કાઢીને બે વખત ફૂંકો મારી અને પાછી હતી એમને એમ કરીને સેલ માર્યો ને ગાડી ચાલુ થઈ ગઈ. નેપાળના વડાપ્રધાન કે કેસે ક્યાં આપણું ડ્રાઈવર કે અઠેક અઠે, એ અઠેક અઠે ક્યાં હોતા હે, અઠેક અઠેની વ્યાખ્યાઓ ન હોય, અઠેક અઠે એટલે અઠેક અઠે એમ બરાબર. આ અઠેક અઠેનું હાલ્યું ને અડધેક પહોંચ્યા ને એમ દિલ્હી હજુ તો આવું આવું થાય, અને નેપાળના વડાપ્રધાનના મોબાઈલમાંથી કવરેજ હાલ્યું ગયું, આપણો ડ્રાઈવર કે આઈ ગયો, હું આઈ ગયો. આ નેપાળનું મોબાઈલ છે, એ કે અમે તો ભારતવાળા, અમે તો ઝિમ્બાબેના હોય તો એ રિપેર કરી દઈએ, દીઓ અહીંયા મોબાઈલ દીધો હાથમાં. ડ્રાઈવર તો મોબાઈલની પાછળનું ઢકડું ખોલ્યું, બેટરી ખોલી, અને તમારા હમ હું બે ખૂંટા થૂંકવારા કર્યા, અને પાછો હતો એ મોબાઈલ ફિટ કર્યો અને બટન દાબ્યા તો મોબાઈલ ચાલુ થઈ ગયો. વડાપ્રધાનને નવાઈ લાગી, હે હે કેસે ગયા ડ્રાઈવર, કે સાહેબ અઠે કઠે. નેપાળના વડાપ્રધાન એમ થયું કે આ ઇન્જિનિયરનું કોઈક નામ લાગે છે, ભારતમાં કાંઈ કામ હોય તો એ અઠે કઠે કરી દેતો લાગે છે. આ બાજુ અઠે કઠેના મગજમાં હજી તો સમજાય ન સમજાય ને દિલ્હી આવી ગયું ને મોદી સાહેબ સાથે મીટિંગ કરી, અને સાહેબને એમ કીધું કે મોદી સાહેબ એક પ્રશ્ન છે. મોદી બોલી નાખ દીકરા, એક તમારે અમારા નેપાળ પાસેથી જે માંગવું હોય માંગી લ્યો, જે લેવું હોય લઈ લ્યો, પણ તમારું અઠે કઠે અમને દઈ દો. આપણા વડાપ્રધાન કે મારા દીકરા અમારો આખો ભારત દેશ અઠે કઠે હાલે છે, એ તને થોડો દઈ શકાય. એમ આજ ખરેખર આનંદથી અઠે કઠે થઈ ગયા છે. આ ભારતની વાત આવી, પવિત્ર હિન્દુસ્તાનની વાત આવી, એટલે એક દંતકથાની વાત તમારી વચ્ચે કરવી છે. મેન તમે શ્રી રામચંદ્રજીને બહુ વાંચ્યા છે, મેન તમે શ્રી રામચંદ્રજીને જીવનમાં હંમેશા આદર્શ બનાવ્યા છે, મર્યાદા પુરુષોત્તમ એટલે શ્રી રામ. પણ સાહેબ શ્રી રામચંદ્રજીને અયોધ્યામાં જન્મ શા માટે લેવો પડ્યો એની એક દંતકથા. શું કામ કે એક સવારનો પહોર ધીમે 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 એક પૂજારી નદી ઓળંગીને પેલે પાર એક શિવ મંદિરમાં પૂજા કરવા માટે જતા હતા, અને નદી ઓળંગે સવારનો પહોર કાદવ કીચડમાં ખૂટી ગયેલી એક ગવતરી એક ગાય માથે એનું પગ આવી ગયું. ગાય માતાને જેવો પગ આવ્યો માથે એટલે ગવતરી એને શ્રાપ આપ્યો, જેનો પગ મારા મસ્તક ઉપર આવ્યો હોય ને એનું માથું પશુનું પ્રાણીનું થઈ જજો. આ બાજુ ગવતરીનું શ્રાપ કુદી મિથ્યા થાય નહીં, બ્રાહ્મણનું માથું પશુનું થઈ ગયું, બ્રાહ્મણો મુજાણા, હવે કરવું શું. ગવતરીને પાછી વિનંતી કરી ગઈ, ગાય માતા આ બધું અનાયાસે થયું છે, કોઈ જાણી જોઈને નથી કર્યું. ત્યારે ગવતરી એમ કીધું કે એનું એક ઉપાય છે. તો કે શું? તો કે અયોધ્યાની માલિકોર એવી કોઈ સ્ત્રી હોય, એવી કોઈ સ્ત્રી હોય જેને જિંદગીમાં પોતાના પતિ સિવાય કોઈ બીજા પુરુષનો વિચાર ન કર્યો હોય, આવી સ્ત્રી આવી અને જો આ બ્રાહ્મણના માથા ઉપર દૂધનો ઘડો રેડે તો બ્રાહ્મણ હતો એ સ્થિતિમાં પાછો આવી જાય. સાહેબ વાત કરું તો વાર લાગે, બ્રાહ્મણો સીધા મગજમાં એક જ વાત લઈને ગયા કે દશરથની પત્ની કૌશલ્યા આવી સ્ત્રી હોઈ શકે, અને સીધા બ્રાહ્મણો કૌશલ્યાજી પાસે જઈને વાત કરી કે વાત આમ બની છે, બ્રાહ્મણનો પગ ગૌત્રીના માથા ઉપર અનાયાસે આવી ગયો છે અને ગૌત્રી આવો શ્રાપ આપ્યો છે અને એના માટે તમારે આવવાનું છે. અને કૌશલ્યા માતાજી હરખાઈ ગયા, તમે મને આ કાબિલ ગણી? બ્રાહ્મણો બ્રહ્મદેવતાઓ તમ તમારે જાઓ, હું હમણાં જ આવું છું. આ બાજુ માતાજી રથ શણગાર્યો દાસી સાથે જોડાણા. દાસી કીધું માતાજી અટાણમાં? માતાએ માંડીને વાત કરી કે એક ગૌત્રીનું શ્રાપ બ્રાહ્મણને લાગ્યું છે અને એનો ઉપાય એ છે કે જો કોઈ એવી સ્ત્રી કે જેણે જિંદગીમાં પોતાના પતિ સિવાય કોઈ પરપુરુષનું સ્વપ્નમાં વિચાર ન કર્યો હોય એવી સ્ત્રી આવીને જો બ્રાહ્મણના માથા ઉપર દૂધનો ઘડો રેડે તો બ્રાહ્મણ પાછો એ સ્થિતિમાં આવી જાય.
અને એના માટે બ્રાહ્મણો મને પસંદ કરી છે એટલે મારે જવાનું છે સાહેબ. ત્યારે એ અયોધ્યાની દાસી, આપણો ઇતિહાસ લખે છે કે અયોધ્યાની દાસી એમ કીધું કે મહારાણી આ કામ માટે અયોધ્યાની રાજરાણીએ ધક્કો ખાવાની જરૂર નથી, આ કામ તો અયોધ્યાની દાસી કરી આવે, મેં મારી જિંદગીમાં કોઈ પરપુરુષનો વિચાર કર્યો નથી, તમે તમારે શાંતિથી હોઈ જાઓ માતાજી, આ કામ કરવા માટે તો હું જ આવું છું. અને સાહેબ સવારનો પોર ધીમે 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 રથ શણગાર્યો અને જેવી દાસી હજુ તો બારે નીકળી ત્યાં સવારના પોરમાં અંધારામાં એક ડોસીમાં એક રખેહરની બાઈ માણા સફાઈ કરતી હતી અને સફાઈ કરતા કરતા જોયું કે માતાજીનો રથ આજ વહેલી હવારમાં આવે છે. હામું ધીમી ધીમી નજરે હામું જોઈને જોયું તો દાસી છે રથમાં. દાસીને કીધું કે દાસી અટાણમાં? દાસીએ વાત કરી કે વાત આમ છે કે બ્રાહ્મણને શ્રાપ લાગ્યો છે ગવત્રીનું, એનું નિવારણ એ છે કે જો કોઈ એવી સ્ત્રી જેણે જિંદગીમાં પોતાના પતિ સિવાય કોઈ પરપુરુષનો વિચાર ન કર્યો હોય એવી સ્ત્રી ઘડો રેડે દૂધનો તો બ્રાહ્મણ પાછો પૂર્વવત સ્થિતિમાં આવે. એના માટે માતાજી જતા હતા પણ માતાજીને એમ કીધું કે માતાજી તમારે જવાની જરૂર નથી એટલે એટલે હું જાઉં છું સાહેબ. ત્યારે એ રખેહરની બાઈ માણાએ પોતાનો સાવરણાનો ઘા કરી અને દાસીને કીધું કે દાસી તો તમે પાછા વળી જાઓ, દાસી તમે પાછા વળી જાઓ, આ કામ માટે રાજની દાસીએ ધક્કો ખાવાનું ન હોય, આ કામ તો અયોધ્યાની રખેહરની બાઈ માણા કરી આવે, મેં મારી જિંદગીમાં કોઈ પરપુરુષનો વિચાર કર્યો નથી. સાહેબ મારો કહેવાનો તાત્પર્ય માત્ર એટલો છે કે જે રાજમાં જે દેશમાં જે રાષ્ટ્રમાં એક રખેહરની બાઈ માણાથી માંડી અને રાજરાણી સુધીના પાત્રો આટલા પવિત્ર હોય ને ત્યાં રામ ભગવાનને જન્મ લેવો પડે સાહેબ. બાકી મારા ને તમારા આંગણે જોની લીવરના પાણી આવે આદા 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 આદા. પણ ભારત વર્ષની એક પરંપરા એક હિન્દુસ્તાનની સંસ્કૃતિને આપણે સૌએ માણી છે. આજ મારા ને તમારા આંગણે ગોરનો વરસાદ થયો છે એ જોઈને મારી એક આહિર તરીકે કલાકાર તરીકે છાતી ગજગજ ફૂલે છે. પણ મેં કીધું એમ સમય સાથે મારે તમારે તાલ મેળવવો છે જેના માટે મળ્યા છીએ, જેને સાંભળવાનો એક લાહવો છે એવા પરમ વંદનીય ફરી એક વખત નિરંજન બાપુને આપણી વચ્ચે રજૂ કરું છું. તાળીઓના જોરદાર ગીડાથી બાપુને એકવાર વધાવી લો અને સંતવાણીનું આ મધ્યરાત્રિનું દોર આપણા સૌ માટે યાદગાર રહી જાય આવો એકવાર જોરદાર તાળીઓ વધાવીએ પરમ વંદનીય નિરંજન.